વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, ઓક્સફર્ડ સ્કૂલ ઓફ સાયન્સમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 7નો અભ્યાસ કરવાનો છે. આગળના વિડિયો લેક્ચરમાં આપણે ચેપ્ટર નંબર 3 શુભાશિકાની એટલે શુભાશિતો તેના આપણે શબ્દાર્થ અને ભાષાંતર લખી અને સમજૂતી ચર્ચા સાથે અભ્યાસ પૂર્ણ કર્યો છે. આજે આપણે ચેપ્ટર નંબર 3 શુભાશિકાની એટલે શુભાશિતો તેનું સ્વાધ્યાય લખી અને સમજૂતી ચર્ચા સાથે અભ્યાસ કરવાનો છે. તો તમારે પાઠ્યપુસ્તક અને પાકી બુક બંને લઈને બેસવાનું છે. જેના સારા અક્ષર થાય છે તે પાકી બુકમાં લખજો, જેના સારા અક્ષર નથી થતા તે રફબુકમાં લખજો. હું જે કંઈ સ્વાધ્યાય બોર્ડ પર લખાવું તે તમારે શાંતિથી જોઈ અને તમારી બુકમાં સુંદર અક્ષરે લખવાનો છે. જો ભાષાંતર લખેલું છે એની નીચેથી વધારે પેજ વધેલું હોય તો નીચેથી એને માર્જો સ્વાધ્યાય, નહીં તો પછી નવા પેજ એને માર્જો સ્વાધ્યાય. બરાબર. હવે ચેપ્ટર નંબર 3 શુભાશિકાની તેનું અમે સ્વાધ્યાય લખવાનું છે. એમાં સૌ પ્રથમ પ્રશ્ન નંબર 1 છે કે નીચેના શબ્દો શુદ્ધ ઉચ્ચારણ સાથે મોપેથી બોલો. બરાબર. પણ આપણે મોપેથી બોલવા નથી, સારા અક્ષરે લખી લઈએ. ચલો જો પ્રશ્ન નંબર 1, નીચેના સંસ્કૃત શબ્દ સુંદર અક્ષરે લખો. પહેલો શબ્દ જોઈએ જલમન, જલ મન. ત્યાર પછી નંબર 2 પાષાણ ખંડ લઈશું. પાષાણ ખંડ લઈશું. ત્યાર પછી નંબર 3 રત્ન સંજ્ઞા. ત્યાર પછી નંબર 4 શુષ્ક વૃક્ષાસ્વ. શુષ્ક વૃક્ષાસ્વ. ત્યાર પછી નંબર 5 શરીત. ત્યાર પછી નંબર 6 વર્તંતે. ત્યાર પછી નંબર 7 સિદ્ધિયંતિ. ત્યાર પછી નંબર 8 દૃષ્ટિકૃતમ. ત્યાર પછી નંબર 9 વિવેચનમ. ત્યાર પછી નંબર 10 શાસ્ત્રકૃતા. તો આ પ્રશ્ન નંબર 1 છે. શું કહે છે? નીચેના સંસ્કૃત શબ્દ સુંદર અક્ષરે લખો. પહેલું જલમન, બીજું પાષાણ ખંડ, ત્રીજું રત્ન સંજ્ઞા, ચોથું શુષ્ક વૃક્ષાસ્વ, પાંચમું સળેતે, છઠ્ઠું વર્તંતે, સાતમો સિદ્ધિયંતિ, આઠમો દૃષ્ટકૃતમ, નવમો વિવેચનમ અને દસમો શાસ્ત્રકૃતમ. હવે ત્યાર પછી આવે છે પ્રશ્ન નંબર 2. તો લખજો પ્રશ્ન નંબર 2 ની સૂચના. શું કહે છે કે પાદ પૂર્તિ કરો એટલે કહે છે શુભાશિત આપેલા છે 3, એ તમારે એ પંક્તિ પૂર્ણ કરવાની છે. એમાં કયા તમારા પુસ્તકમાંથી જોઈ અને જાતે લખવાની છે. અને ત્યાર પછી આવશે પ્રશ્ન નંબર 3. શુભાશિતોના આધારે નીચેની ખાલી જગ્યા પૂરો.
शोभा सीता ने आधारे नीचे ने खाली हो गया पूरो तो ये आपने पहले खाली जगह जो ये नमन्ति नमन्ति खाली जगह रुक्षा क्या पछी खाली जगह नंबर बे सुप्तस्य सुप्तस्य सिंहस्य मुखे खाली जगह न प्रवंसति प्रविशन्ति खाली जगह में सोशे मृगा त्यार पछी आवे छे नंबर त्रण दृष्टिवृत्तम खाली जगह पादम खाली जगह में शू आवशे नमस्ते त्यार पछी आवे छे खाली जगह नंबर चार शास्त्रकृतम खाली जगह वाणी ત્યાર પછી આવે છે ખાલી જગ્યા નંબર પાંચ ઉદ્યમે ખાલી જગ્યા કાર્યાલય ખાલી જગ્યામાં શું આવે છે સિદ્ધ્યંતિ તો આ પ્રશ્ન નંબર ત્રણ છે ખાલી જગ્યા નંબર બે સુપ્તસ્ય સિંહસ્ય મુખે ખાલી જગ્યા ન પ્રવિશ્યતિ ખાલી જગ્યામાં શું આવે છે મૃગા ખાલી જગ્યા નંબર ત્રણ દૃષ્ટિવૃત્તમ ખાલી જગ્યા પાદમ ખાલી જગ્યામાં શું આવે છે નયસે નંબર ચાર શાસ્ત્રકૃતમ ખાલી જગ્યા વાણી ખાલી જગ્યામાં શું આવે છે વધે તો ખાલી જગ્યા નંબર પાંચ ઉદ્યમે ખાલી જગ્યા કાર્યાલય ખાલી જગ્યામાં શું આવશે સિદ્ધ્યંતિ તો અહીંયા આપણે પ્રશ્ન નંબર ત્રણ છે તે પૂર્ણ થાય છે ત્યાર પછી આવે છે પ્રશ્ન નંબર ચાર ચલો જો પ્રશ્ન નંબર ચાર આપેલા શબ્દો વડે ઉદાહરણ બતાવ્યા પ્રમાણે વાક્યો બનાવો અને બોલો લખો કૌંસમાં આપેલા શબ્દો વડે આપેલા શબ્દો વડે ઉદાહરણ બતાવ્યા મુજબ ઉદાહરણ બતાવ્યા મુજબ વાક્યો બનાવો વાક્યો બનાવો અને બોલો તમે આપણે કૌંસમાં શબ્દ જોઈ લઈએ વસુદેવ વસુદેવ ત્યાર પછી રાજ્યમેં
नाश्ता में हवे आपने
पञ्चमे यत्र परिश्रमः यत्र परिश्रमः तत्र सफलता तत्र सफलता। હવે આપણે પહેલું જોઈએ યત્ર ધર્મ યત્ર ધર્મ તત્ર વિજય। ત્યાર પછી બીજું વાક્ય જોઈએ યત્ર નાર્યસ્તુ પૂજ્યંતે યત્ર नार्यस्तु पूज्यन्ते तत्र देवता रमन्ते देवता रमन्ते। त्यार पछि नम्बर त्रण यत्र क्रोधः यत्र क्रोधः तत्र विनाशः। त्यार पछि नम्बर चार यत्र स्वच्छता यत्र स्वच्छता तत्र प्रभुतः। ત્યાર પછી આવે છે નંબર પાંચ યત્ર સંભવ તત્ર શાંતિ। તો આ પ્રશ્ન નંબર પાંચ છે, શું કહે છે કે કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી ઉદાહરણ બતાવ્યા પ્રમાણે વાક્ય બનાવો અને લખો। કૌંસમાં શબ્દ છે ધર્મ સફળતા વિજય પરિશ્રમ રમંતે દેવતા નાર્યસ્તુ પૂજ્યંતે ક્રોધઃ વિનાશઃ સ્વચ્છતા પ્રભુતા સંઘઃ અને શાંતિ। ઉદાહરણ છે યત્ર પરિશ્રમ તત્ર સફળતા। પહેલું વાક્ય જોઈએ યત્ર ધર્મ તત્ર વિજય। બીજું યત્ર નાર્યસ્તુ પૂજ્યંતે તત્ર દેવતા રમંતે। ત્રીજું વાક્ય યત્ર ક્રોધઃ તત્ર વિનાશઃ। ચોથું વાક્ય યત્ર સ્વચ્છતા તત્ર પ્રભુતા। પાંચમું વાક્ય યત્ર સંઘઃ તત્ર શાંતિ। તો અહીંયા આપણે પ્રશ્ન નંબર પાંચ છે તે પૂર્ણ થાય છે। હવે ત્યાર પછી આવે છે પ્રશ્ન નંબર છ। તો લખજો પ્રશ્ન નંબર છ ની સૂચના ઉદાહરણ બતાવ્યા પ્રમાણે લખો બનાવો ઉદાહરણ બતાવ્યા પ્રમાણે રૂપો બનાવો। હવે આપણે સૌ પ્રથમ ઉદાહરણ જોઈએ સિંહ સિંહશ્ય સિંહ સિંહશ્ય આપણે પહેલું જોઈએ વાંદરો તો એની સામે આવે છે વાંદરશ્ય ત્યાર પછી બીજો શુકો તેની સામે આવે છે શુકશ્ય ત્યાર પછી ત્રીજો પર્વતમ તેની સામે આવે છે પર્વત
પર્વતશ્ય, ત્યાર પછી ગુંબજા, શંખ, તારક પુત્ર, તેની સામે આવે છે પુત્રશ્ય, ત્યાર પછી આવે છે નંબર 5 શંકર, તો શંકરશ્ય, શંકર, તેની સામે આવે છે શંકરશ્ય, ત્યાર પછી આવે છે નંબર 6 તારક, તો એની સામે આવે છે તારકશ્ય, ત્યાર પછી આવે છે નંબર 7 મૂષક, તો એની સામે આવે છે મૂષકશ્ય, ત્યાર પછી આવે છે નંબર 8 કપોત, તો એની સામે આવે છે કપોતશ્ય, ત્યાર પછી નંબર 9 ગજ, તો એની સામે આવે છે ગજશ્ય, અને ત્યાર પછી આવે છે નંબર 10 મયુર, એની સામે આવે છે મયુરશ્ય. શું કહે છે કે ઉદાહરણ બતાવ્યા પ્રમાણે કોક બનાવો. ઉદાહરણ છે સિંહ, તો એની સામે આવે છે સિંહશ્ય. બરાબર, હવે આપણે પહેલું જોઈએ વાનર, તો એની સામે વાનરશ્ય. બીજું શુકમ, તો એની સામે શુકશ્ય. ત્રીજું પર્વત, તો એની સામે પર્વતશ્ય. ચોથું પુત્ર, તો એની સામે પુત્રશ્ય. પાંચમું શંકર, તો એની સામે શંકરશ્ય. છઠ્ઠું તારક, તો એની સામે તારકશ્ય. સાતમું મૂષક, તો એની સામે મૂષકશ્ય. આઠમું કપોત, તો એની સામે કપોતશ્ય. નવમું ગજ, તો એની સામે ગજશ્ય. દસમું મયુર, તો એની સામે મયુરશ્ય. હવે ત્યાર પછી આવે છે પ્રશ્ન નંબર 7. યોગ્ય વિકલ્પ પસંદ કરી લખો. પહેલું, કે કદાચ જન્મ ન નમતી, કે કદાચન નમંતિ, એમાં જવાબ આવે છે ઉપર મૂર્ખા કાર્યાણી
મીડિયમ ટી. ત્યાર પછી વિકલ્પ નંબર 3 કીદૃશમ. કીદૃશમ જલમ પીબેત. જવાબમાં આવે છે વસ્ત્રપ્રદમ જલમ પીબેત. વસ્ત્રપ્રદમ જલમ પીબેત. તો જોઈએ આપણે
પહેલું જોઈએ ખાદ્ય, તો ખાદ્યતિ. ત્યાર પછી નંબર બે લિખ, તો લિખંતિ. ત્યાર પછી નંબર ત્રણ પતવ, તો પતંતિ. ત્યાર પછી નંબર ચાર કીડ, તો કીડંતિ. ત્યાર પછી નંબર પાંચ પણ, તો પઠંતિ. ત્યાર પછી નંબર છ ગમ, એટલે ગજ, તો ગજંતિ. ત્યાર પછી નંબર સાત પ્રશ, તો પ્રશ્યંતિ. ત્યાર પછી નંબર આઠ દ્રાવ, તો દ્રાવંતિ. ત્યાર પછી નંબર નવ પીપ, તો પીબંતિ. અને ત્યાર પછી દસ વદ, તો વદંતિ. બરાબર, સૌ પ્રથમ પહેલા આપણે આટલું જોઈ લઈએ. સૌ પ્રથમ પહેલા આપણે આ ઉદાહરણ નંબર ક્યું છે, તો કે અ, તે હવે આપણે જોઈ લઈએ. શું કે ઉદાહરણ બતાવ્યા પ્રમાણે ક્રિયાપદ પરિવર્તન કરો. ક્રિયાપદ એટલે ક્રિયા કરેલી છે તેને ફેરવી નાખવાનું છે, તે પરિવર્તન કરવાનું છે. ઉદાહરણમાં નમ આપણે મનંતિ, એમાં પહેલું ખાદ, તો ખાદંતિ. બીજું લેખ, તો લેખંતિ. ત્રીજું પદ, તો પતંતિ. ચોથું કીટ, તો કીડંતિ. પાંચમું પણ, તો પઠંતિ. છઠ્ઠું ગમ એટલે ગજ થાય છે, એટલે ગજંતિ. સાતમું પ્રશ્ન એટલે પ્રશ્યંતિ. આઠમું દ્રાવ એટલે દ્રાવંતિ. નવમું પીટ એટલે પીબંતિ. દસમું વદ એટલે વદંતિ. હવે ત્યાર પછી આવે છે ઉદાહરણ નંબર બ, બરાબર. તો જોઈએ આપણે બ ઉદાહરણમાં છે. વૃક્ષ એટલે વૃક્ષ, બરાબર. તો હવે એમાં પેલું જોઈએ મયુર, એટલે લખો મયુરા. બીજું દેવ, એટલે લખો દેવા. ત્રીજું મૂર્ખ, મૂર્ખ એટલે મૂર્ખા. તારક એટલે તારકા.
હતા. તો પહેલું મયુરા માટે મયુરા, બીજું દેવા માટે દેવા, ત્રીજું મૂર્ખા માટે મૂર્ખા, ચોથું મૃગા માટે મૃગા, પાંચમું દંતા માટે દંતા, છઠ્ઠું પર્વત માટે પર્વતા, સાતમું પુરુષ માટે પુરુષા, આઠમું તારક માટે તારકા. તો અહીંયા આપણે પ્રશ્ન નંબર 9 છે તે પૂર્ણ થાય છે. તો અહીંયા આપણે ચેપ્ટર નંબર 3 શુભાસિતાની તેનું આપણે સ્વાધ્યાય લખી અને સમજૂતી ચર્ચા સાથે પૂર્ણ થાય છે. અને આજે તમારે હોમવર્કમાં ચેપ્ટર નંબર 3 શુભાસિતાની તેનું ભાષાંતર તમારે કંઠસ્થ કરવાનું છે. અને આવતા વિડીયો લેક્ચરમાં આપણે ચેપ્ટર નંબર 3 છે તેને આપણે ભાષાંતરની માત્ર